હરમિતજી, સૌથી પહેલો સવાલ કે તમે નાઇજીરિયા જેવી ટીમને હરાવીને કેવું ફીલ થાય? બહુ જ સારું ફીલ થાય છે. ફાઇનલમાં નાઇજીરિયા અને સેમિફાઇનલમાં સિંગાપુર જોડે જીત્યા. લાસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં નાઇજીરિયા જોડે અમે હાર્યા હતા બ્રોન્ઝ મેડલ મેચ, અને આ વખતે અમે 3-0 હરાવ્યું, એટલે ખૂબ જ આનંદ છે કે એક સ્વીટ રિવેન્જ જેવું આ વખત થઈ ગયું. અમે સાંભળ્યું છે કે તમે મેડિટેશનમાં ખૂબ વધારે ઇન્ટરેસ્ટ રહો, મેડિટેશન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે પ્રેશર મોમેન્ટ્સમાં, અને ફોકસ રાખવા માટે ખૂબ જ હેલ્પ કરે છે. અને હું માનું છું કે ખાલી મેડિટેશન નહીં પણ દરેક એસ્પેક્ટ પર મેં ખૂબ જ મહેનત કરી હતી આ વખતે, ફિઝિકલ હોય, ડાયટ હોય કે પ્રેક્ટિસ પણ મેં બહુ કલાકો આપ્યા મારી પ્રેક્ટિસમાં, અને આ બધી વસ્તુઓ પર બહુ જ ઇમ્પોર્ટન્સ આપ્યું કે કંઈ પણ એક બી જગ્યાએ કચાશ નહીં રહી જાય કે હું આ કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ લાવીને પાછો આવી શકું. ડાયટ પરથી વાત યાદ આવી કે તમારા મમ્મીએ એવું કીધું હતું કે છેલ્લા લાંબા સમયથી ડાયટ પર ખૂબ ધ્યાન આપો, તો શું ચેન્જીસ કર્યા તમે તમારા ડાયટમાં? એટલે શુગર એકદમ બંધ કરી દીધી. મારું બધું, મને ગળ્યું બહુ જ ભાવતું હતું, એટલે શુગર, આઈસક્રીમ, રાઈસ એ બધું બંધ કરી દીધું મેં એકદમ જ. અને લાસ્ટ 2 વર્ષથી મેં નહીં ખાધું હતું, ને એનો ખૂબ જ અસર પડ્યો મારા બોડી પર, અને હું વધારે ફિટ થઈ શક્યો, ફાસ્ટ થઈ શક્યો, અને મારી ગેમ પણ ઘણી ઇમ્પ્રૂવ થઈ. આઈસક્રીમથી યાદ આવ્યું, તમે મેડલ જીત્યા ત્યારથી લઈને અત્યાર સુધી કેટલા કિલો આઈસક્રીમ ખાધો છે? કિલોમાં તો નથી ખાધું, પણ ત્યાર પછી કદાચ 4 આઈસક્રીમ ખાધા છે મેં, એટલે ખૂબ જ આનંદ છે અને ખૂબ જ સારી રીતે માણ્યા. ટાઈમ લઈને ખાધું છે, અને હવે પાછી નેક્સ્ટ ટુર્નામેન્ટ્સ આવશે એટલે પછી પાછો મારો ડાયટ ફોલો કરીશ. સુરતના બીજા ટેબલ ટેનિસ પ્લેયર માટે તમે શું કહેશો કે તમારા લેવલ સુધી એ લોકો પહોંચે? પહેલાં તો ગેમ પ્રતિ ખૂબ જ પ્રેમ હોવો જોઈએ પ્લેયર્સને, અને પ્લેયર્સને જે પ્રેમ હશે એ જ આગળ લઈ જશે, અને ખૂબ જ મહેનત કરવી પડે, અને ડેડિકેશન અને ડિટર્મિનેશન હોય તો એ લોકો પોતાનું ડ્રીમ અચીવ કરી શકે છે. તમે જ્યારે ટેબલ ટેનિસ રમતા હતા અને છેલ્લા પોઈન્ટ પર, છેલ્લા મોમેન્ટ પર તમારા મનમાં શું ચાલતું હતું? બસ છેલ્લે તો એક પોઈન્ટ લેવો હતો કે આ પોઈન્ટ લઈએ, અને પછી જ્યારે પોઈન્ટ મળ્યો ત્યારે ખૂબ જ આનંદ થયો, ગોલ્ડ મેડલ હતું, અને એ ફિલિંગ આવી કે પહેલી વાર હું નેશનલ ફ્લેગને હું ઉપર જતા જોઈશ, નેશનલ એન્થમ પોડિયમ પર સાંભળીશ, અને એ મારા માટે ડ્રીમ હતું નાનપણથી, એ જ હું સપનું જોતો હતો, અને એ અચીવ થયું એટલે ખૂબ જ આનંદ થયો મને. કે તમે 2 દિવસ પહેલાં ટ્વિટર પર એક ટ્વીટ કરેલું કે હું સીએમ રૂપાણી સાહેબને મળવાનો છું અને આઈ હોપ મારી બધી ઈચ્છાઓ પૂરી થશે એવું તમે કીધું, શું લાગે છે? હા, એટલે ગઈકાલે હું મળ્યો રૂપાણી સાહેબને, અને એમની જોડે મળ્યો, એમણે મારા મેડલ્સ જોયા અને કોંગ્રેચ્યુલેટ કર્યું મને, અને પછી જે કેશ અવોર્ડની જે વાત હતી તે વાત થઈ, અને એમણે 33 લાખ આપ્યા, અને આગળ મને આશ્વાસન આપ્યું કે જે અગર ઘટતી અમાઉન્ટ છે તો એ જે બાકીની અમાઉન્ટ છે મને આવતા દિવસોમાં એ અનાઉન્સ કરીને આપશે. 33 લાખ જે બાકી, આપણે અગર બાકી સ્ટેટ્સ જોડે કમ્પેર કરીએ તો ઘણા ઓછા છે, અને દેટ વિલ હેલ્પ ટુ મોટિવેટ નોટ ઓન્લી મી પણ બાકી જે યંગસ્ટર્સ છે ગુજરાતના એ લોકોના માટે પણ, અને બાકી જે સ્પોર્ટ્સ પર્સન્સ છે કે જે લોકો હજુ સ્પોર્ટ્સમાં આવ્યા નથી, જે લોકોના પેરેન્ટ્સ અને પ્લેયર્સ એ લોકો હજુ મોટિવેટ થશે કે સ્પોર્ટ્સ આપણે કરિયર ઓપ્શન તરીકે લઈ શકીએ, અને ગુજરાત જે એક બિઝનેસ હબ તરીકે ગણાય છે એ સ્પોર્ટ્સ હબ થવા માટે આ એક ઓપોર્ચ્યુનિટી છે ગવર્મેન્ટ માટે કે કેશ અવોર્ડ સરસ કરે. હરિયાણા છે કે મહારાષ્ટ્ર છે, તમિલનાડુ છે, એ આજે સ્પોર્ટ્સમાં આ રીઝનના લીધે આગળ છે. એક લાસ્ટ સવાલ, ગુજરાતમાં શું લાગે છે કે તમને રમતવીરો માટે કેવું વાતાવરણ હોવું જોઈએ? ખૂબ જ પહેલાં 10 વર્ષ પહેલાં તમે અગર જોતો તો ગુજરાત તો બહુ જ ખરાબ હતું સ્પોર્ટ્સમાં. લાસ્ટ 10 વર્ષથી ઘણું સારું કામ કર્યું છે ગવર્મેન્ટે, અને હજુ પણ સ્કોપ છે ઇમ્પ્રુવમેન્ટનો, પણ જે યોજનાઓ બનાવી છે, શક્તિદૂત યોજના હોય કે એવી ઘણી બધી યોજનાઓ પ્લેયર્સો માટે બનાવી છે, એટલે જેના લીધે, જેના કારણે આજે ગુજરાત top 10 નેશનલ ગેમ્સમાં આવ્યું હતું ગયા નેશનલ ગેમ્સમાં, અને એને એ જ લેવલ પર રાખવું કે એનાથી ઉપર જવા માટે વધારે પગલાં લેવા પડશે, અને આઈ હોપ કે એ રીતે ગવર્મેન્ટ કામ કરે.